સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આમાં જો કાચું કપાઈ ગયું ને તો તારી સાથે હું પણ બરબાદ થઈ જઈશ. ચિંતા ન કરો, કઈ નહીં થાય. ઈ ભાઈ બોલ્યા કરશે ને આપણો વકીલ શાસ્ત્રી છે ને, ઈ વિરોધ કર્યા કરશે ને ઈમાની ઈમા આપણે નિર્દોષ છૂટી જાહું. તમે ચિંતા કરો માં. ચિંતા તો થાય જ ને, તને બચાવવાના ચક્કરમાં હું ફસાઈ જઈશ. આ જોયું નહીં કોર્ટમાં, આશા ત્રિપાઠીએ મારું પણ નામ લીધું. હા તો દેવા દો ને. ઈ ભાઈ પાસે પુરાવા કે સાક્ષી હોય તો ઈ કઈ કરશે ને. હોઈ જાઓ તમે તમારે. આટલા વર્ષની પોલીસની નોકરીમાં તમને અનુભવ તો હશે જ કે કોર્ટ માત્ર પુરાવાને સાક્ષી ઉપર જાય છે, વાતો ઉપર નહીં. હોઈ જાઓ, હોઈ જાઓ તમે તમારે. રતન, 31મીની રાત્રે ઇન્સ્પેક્ટર બાવરીને મૂકવા આવ્યા ત્યારે તે શું જોયું? બુન, મેં તમને કીધું તું જ ખરું, પોલીસની ગાડી ગામમાં આવી એટલે હું હોફડી ફોફડી થઈને દોડી. મજા આવી ગઈ નહીં? હું કહે છે ઈચ્છાઓ તો કાલે મળ. કાકડાની માફક જોઈ રહ્યા છો? માણાને ચક્કર ન આવે, ચક્કર આવે તો એટલે પડી ગઈ હતી. ઘરે મૂકવા આવ્યો તો હાલે હાલતી ના થાવ. અંધાય કામ ધંધો છે કે નહીં, હાલતી ના થાવ. હાલે રિસ્પેક્ટેડ સર, શું આ પૂરતું નથી પુરાવા માટે? બાવરીના કપડા ફાટી ગયા હતા, એ રડતી હતી, શું આને પણ ખોટું ઠેરવવામાં આવશે? 100% ખોટું છે સાહેબ. મિસ્ટર રાહુલ શાસ્ત્રી, તમારે ઉલટ તપાસ લેવી છે? યસ ઓફકોર્સ સર, પ્લીઝ. રતન, તને બાવરીએ ત્યારે કહ્યું હતું એના પર બળાત્કાર કર્યો છે? પોઈન્ટ ટુ બી નોટેડ સર. અચ્છા રતન, તને ક્યારે ચક્કર આવે છે? ચક્કર? આ વાત સાથે કેસને કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે એટલે પૂછી રહ્યો છું જજ સાહેબ. રતન, જવાબ આપ, ક્યારે તને ચક્કર આવ્યા હતા? ચક્કર? તને ચક્કર આવે ત્યારે તું ધીમે ધીમે ચાલતી કે દોડાદોડ કરતી? તેમાંથી. હા, હવે ધીમે ધીમે ચાલતા હોવ અને કાંટાની વળમાં પડી જાઓ તો કપડા ના ફાટી જાય? પણ માત્ર હા કે ના માં જવાબ આપ. ધેટ્સ ઓલ જજ સાહેબ. સાક્ષી પોતાની જુબાનીથી જ મારા ક્લાયન્ટને નિર્દોષ ઠેરવે છે. હકીકતમાં તો બાવરીને એ વખતે ચક્કર આવ્યા હતા અને જે વાત મારા ક્લાયન્ટે ગામની વચ્ચોવચ્ચ કહી હતી. એ વખતે બાવરીને ચક્કર આવ્યા હતા એટલે ધીમે ધીમે ચાલતી હતી અને કાંટાની વાડમાં પડી ગઈ હતી અને એટલે જ એના કપડાં ફાટી ગયા હતા અને પડવાનો માર વાગવાને કારણે રડતી હતી. અને આ રતનની જુબાનીથી ક્યાંય એવું પુરવાર થતું નથી કે મારા ક્લાયન્ટે બળાત્કાર કર્યો હોય. ધેટ્સ ઓલ જસ્ટ સે. ઓર્ડર, ઓર્ડર. રિસ્પેક્ટેડ સર, મારા હવે પછીના સાક્ષી છે કોન્સ્ટેબલ જોશી. જો કોર્ટ આદેશ આપે તો એમને અહીંયા બોલાવવાની વિનંતી કરું. કોન્સ્ટેબલ જોશીને હાજર કરવામાં આવે.
કોન્સ્ટેબલ જોશી, પહેલી તારીખે તમે પોલીસ સ્ટેશનમાં હાજર હતા? હા મેડમ. એ દિવસે બાવરી ફરિયાદ નોંધાવવા આવી હતી? હા મેડમ. પોઈન્ટ ટુ બી નોટેડ સર. બાવરી એ દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. હા તો જોશી, ત્યારે ત્યાં શું બન્યું હતું એ તમે કોર્ટને વિસ્તારપૂર્વક કહી શકશો? હા મેડમ. એ દિવસે હું ડ્યુટી ઉપર હતો. સાહેબે મને બૂમ પાડીને બોલાવ્યો અને જ્યારે હું ચેમ્બરમાં ગયો ત્યારે. જોશી! જી સર. આ ભાઈને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. ચાલ બેન. થેન્ક યુ મિસ્ટર જોશી. સર, આ વાત પરથી એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે બાવરી એ દિવસે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઈ હતી અને ત્યારે ઇન્સ્પેક્ટર એને પૈસા આપીને આ વાત દબાવી દેવા કહ્યું. અને જ્યારે બાવરી દેવી આ વાત સાથે સંમત ન થઈ ત્યારે ઇન્સ્પેક્ટર નફટાઈથી જોશીને કહ્યું કે આને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. સર, આ તો ચોરી ઉપરથી સીના ચોરી, બળાત્કાર કરી સ્ત્રીની ઇજ્જતને રૂપિયાના વજનથી દબાવી દેવાની હલકી કોશિશ કરી છે. મિસ્ટર, સમાજમાં ફરતા આવા હવસના પૂજારીને સંવિધાનમાં હોય એવી આકરામાં આકરી સજા થવી જોઈએ સર. વેરી નાઇસ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી કાયદાવિદ કમ અને ભાવુક વધારે છે. એમનું માનવું છે કે આવું થયું હોય તો આવું જ હોય, પણ હકીકત કંઈક જુદી પણ હોઈ શકે છે. મિસ્ટર જોશી, હું જે કંઈ પણ કહું તેનો તમારે માત્ર હા કે નામાં જવાબ આપવાનો. પહેલી તારીખે તમે ડ્યુટી પર હતા? હા સર. શું સાહેબે તમને કહ્યું હતું કે અમને અહીંથી બહાર લઈ જાઓ? હા સર. સર, આ વાત ઓલરેડી કોર્ટ સામે રજૂ થઈ ચૂકી છે. મારા વકીલ મિત્ર શા માટે સમય પસાર કરી રહ્યા છે? જજ સાહેબ, હું સમય પસાર નથી કરી રહ્યો, સત્યનો પ્રસાર કરી રહ્યો છું. પરંતુ જો મારા આદરણીય મિત્ર આશાબેન મને સ્વતંત્રતા આપે તો. મિસિસ આશા ત્રિપાઠી, મિસ્ટર રાહુલ શાસ્ત્રીને એમનું કામ કરવા દો. થેન્ક યુ જજ સાહેબ. મિસ્ટર જોશી, તમે ચેમ્બરમાં ગયા ત્યારે તમે ત્યાં શું જોયું? સાહેબ, બાવરી અને સાહેબ ખૂબ ગુસ્સામાં હતા અને રૂપિયા રૂમમાં વેરાયેલા હતા. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. બાવરી અને બંને ગુસ્સામાં હતા અને રૂપિયા વેરાયેલા હતા. મિસ્ટર જોશી, તમને શું લાગે છે કે ચેમ્બરમાં એ બંને વચ્ચે શું વાત થઈ હશે? સાહેબ, એની મને ક્યાંથી ખબર પડે, હું ક્યાં ચેમ્બરમાં હતો? પોઈન્ટ ટુ બી નોટેડ અગેન જજ સાહેબ. મિસ્ટર જોશી ચેમ્બરમાં નહોતા એટલે ચેમ્બરની અંદર શું ઘટના બની છે એની એમને જાણ નહોતી, જે સ્વાભાવિક છે. પરંતુ મારા ક્લાયન્ટ કે જે ચેમ્બરમાં હતા, મિસ્ટર એમની સાથે જે ઘટના ઘટી હતી તે કંઈક આવી હતી. અરે છોડી, તું તો અવારહવારમાં આવી ગઈ. પણ સાહેબ હું કરું, માર અવારહવારમાં રૂપિયાનું કામ પડ્યું સાહેબ. મારી પાસેથી તું પૈસા લેતી રહીશ તો હું તો એક દિવસ ખાલી થઈ જઈશ. આવું ચમ બોલો છો સાહેબ? ભગવાન તમારા ભંડાર ભરેલા રાખો. ઠીક છે, લે આ 1000 રૂપિયા. અત્યારે આટલા રાખ, તારું કામ પતાવ. 1000 રૂપિયા જ? તો શું, કરોડ રૂપિયા દઉં? પણ સાહેબ, મારે તો 10000 રૂપિયા જોઈશ. 10000? હોવ છોડી, તારી દિવસે ને દિવસે માંગ વધતી જાય છે. એટલા પહિયા તો મારી પાસે ન હોય. અરે સાહેબ, તમારે જે કરવું હોય ને એ કરો, પણ મને 10000 રૂપિયા આલો. એ છોડી, દુરાટ પાન પડે છે તને, તું શું કે છે? હવે તો કશું જ નહીં આપું. સાહેબ, તમને તકલીફ પડશે. હો, મને ધમકી આપે છે? અને ધમકી આપે છે? જોશી,
જી સર. આ છોડીને અત્યારે ધક્કો મારીને બહાર કાઢી મૂકો.